વિજય વિશ્વાસ સંકલ્પ કાર્યક્રમમાં સીએમ રૂપાણી સંબોધન કરી રહ્યા છે. સીતાજી અત્યારે નાનું નાનું આતંકવાદી, ત્રાસવાદી, નક્સલવાદી, અલગતાવાદી તત્વો, જ્ઞાતિવાદ, જાતિવાદ, વોટ બેંકની રાજનીતિ ધરાવનારા તત્વો, આ બધા તત્વોને આપણે લેડા રોયકા એવા બધા તત્વો અત્યારે એક મંચ ઉપર ભેગા થઈ રહ્યા છે. અને મોદીના બીક થી એને ખબર છે કે જોજી મોદી 5 વર્ષ વડાપ્રધાન રહેશે તો આપણી દુકાનો બંધ થઈ જવાની છે. માટે ભેગા થાવ અને આ મોદીને રોકો. એ બધા લોકોનું એક જ સૂત્ર છે કે મોદી હટાવ. આપણું સૂત્ર છે આ દેશમાંથી ગરીબી હટાવ, ભ્રષ્ટાચાર હટાવ, બેરોજગારી હટાવ, આતંકવાદી હટાવ, નક્સલવાદી હટાવ. આ દેશના અલગ કરનારા અલગતાવાદી તત્વોને હટાવવાની વાત આ દેશમાં થઈની છે. આપણે કહી છી તમારું સૂત્ર છે અયોધ્યા મેં રામ, રામ મંદિર પણ ભારતીય જનતા પાર્ટી જ બનાવવાની છે. કોંગ્રેસના લોકોમાં તાંડા તો એટલા રોડા નાખે, મોડું કરવાના પ્રયત્નો કરે. કપિલ સિબલ સુપ્રીમ કોર્ટમાં નવી નવી અરજી કરીને ચુકાદો મોડો થાય એવા પ્રયત્ન કરે, પરંતુ એ છટકીને ક્યાંય જઈ શકે એમ નથી. આજ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર અયોધ્યામાં રામ મંદિર બનાવવાની છે. અયોધ્યામાં રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, મહેંગાઈ પે લગામ, રટા દો ભ્રષ્ટાચારી બદનામ. આ સૂત્ર સાથે આપણી સરકાર, આપણી પાર્ટી આ દિશામાં કામ કરી રહી છે. ભાઈઓ બહેનો, આપણે બધાને ખબર છે કે જે રીતે અત્યારે દેશની પરિસ્થિતિ બની છે અને આ કોંગ્રેસના લોકો સારી રીતે જાણે છે કે પુલવામાના જે પ્રકારે ત્રાસવાદી હુમલો થયો, 40 થી વધુ આપણા જવાનો શહીદ થયા, અને ત્યારે જે નરેન્દ્રભાઈએ આક્રોશમાં કીધું હતું કે હું કોઈને છોડીશ નહીં, અને જે રીતે એર સ્ટ્રાઇક કરીને ત્રાસવાદીઓના કેમ્પો ઉડાડી દીધા, કોંગ્રેસના લોકો ફફડી ગયા છે. કારણ કે અત્યાર સુધી આપણે ખબર છે કે કોંગ્રેસના છેલ્લા 10 વર્ષના શાસનમાં, મનમોહનસિંહ સરકારમાં જેટલા હુમલા થયા ત્યારે એક જ પ્રતિક્રિયા, અને હુમલાઓ પણ મોટા મોટા થયા હતા. અહીંયા 40 જવાન શહીદ થયા હતા, અને બોમ્બેની તાજ હોટલમાં જે હુમલો થયો 178 લોકો શહીદ થયા, એમના મૃત્યુ થયા હતા 178. અને ત્યારે રિએક્શન શું હતું? હમ દેખતે હૈ, હમ સોચતે હૈ, ત્યાં તો બીજો હુમલો થઈ જાય. અને આવા તો દેશભરમાં અનેક હુમલાઓ થતા હતા, ક્યારેક દિલ્હીમાં થાય, ક્યારેક લખનૌમાં થાય, ક્યારેક હૈદરાબાદમાં થાય, અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ, ટિફિન બોમ્બ થતા હતા, સિવિલ હોસ્પિટલમાં હુમલા થતા હતા. અનેક હુમલાઓ આપણે જોયા છે અને અનેક નિર્દોષ લોકોના લોહી રેડાતા હતા, અને ત્યારે કોઈ પ્રકારની પ્રતિક્રિયા નહીં, પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં, અને સંસદમાં માત્ર વાતો કરે. અમે પાકિસ્તાનને આઈએસઆઈ આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, એ કદી નક્કર પગલા લીધા નહીં. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપ્યા. ખંડારની વાત કરે છે કે 3 આતંકવાદીઓને છોડી દીધા. અરે ભાઈ, તમારા વખતમાં કેટલા લોકોને છોડી દીધા? મુફ્તી મોહમ્મદ સૈયદની દીકરીને જ્યારે પકડીને લઈ ગયા હતા ત્યારે કોણે આતંકવાદીઓને છોડ્યા હતા? ગુલામ નબી આઝાદના પરિવારના લોકોને પકડી ગયા હતા ત્યારે કોને છોડ્યા હતા? આવા અનેક પ્રસંગ છે. હજરત બાલની દરગાહમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા, અને ત્યારે એને બિરયાનીઓ કોને ખવડાવી હતી, અને ત્યાંથી એને છોડીને ઠેક સરક પાર કોણ મૂકી આવ્યું હતું? આ બધું પણ ભારતની જનતા જાણે છે.
અને તમે અમને શિખામણ આપો છો, અને ત્યારે પણ અટલજીએ સર્વ પક્ષીય બધાને ભેગા કરીને 270 લોકોના જાનની સામે આ નિર્ણય કરવો પડ્યો હતો. પરંતુ બોમ્બે હુમલા પછી પણ તમે કોઈ પગલા લીધા નહીં, અને પાકિસ્તાનના તમારા બધા કોંગ્રેસના આગેવાનો તમારી મંજૂરી લઈને ત્યાં જઈને બફાટ કરી આવે. બે દિવસ પહેલા સામ પિત્રોડાએ બફાટ કર્યો છે. અરે દુનિયા આખી જાણે છે કે પાકિસ્તાન આતંકવાદીઓને શેલ્ટર આપે છે, પાકિસ્તાનને કારણે આતંકવાદી પ્રવૃત્તિઓ ત્યાંથી ચાલી રહી છે. અને સામ પિત્રોડા રાહુલ ગાંધીના ગુરુ એ